मारू नाम सुलोचनाबेन पटेल छे। रहेवानू देवकुटी सोसायटी सत्ताधार चार रस्ता। मारी उमर 58 वर्ष छे। मने तकलीफ 6 महीना थी हती, पगनी तकलीफ 6 महीना थी हती अने उठवू बैठू बहु तकलीफ रहती थी। पछी नॉर्मल डॉक्टर ना ते दवा लीधी पर मट्यू नहीं, एंटीबायोटिक के कोई भी। पछी मैं आ बीजा डॉक्टर ने तो बतायू लीव वेल कोई ना द्वारा एड्रेस लईने बतायू, तो पछी मने एमना थी एमने MRI करायू अने पछी एमने कह्यू के तमारो ऑपरेशन ने जरूर छे, ऑपरेशन करावो पड़शे। तो मैं कीधुं हाँ ओके, कारण के प्रॉब्लम बहु वधारे हतो, कारण के बैठवा उठवामां तकलीफ बहु पड़ती थी एटले ऑपरेशन ने जरूर हती। डॉक्टरे कीधुं एटले मैं कीधुं सारू कराई दे, करावी। पछी एक दिवस ऑपरेशन थई गयू, बीजा दिवस तो मने बिल्कुल पगमां दुखा क्यांय दुखावो नहीं, क्यांय एकदम सारू थई गयू। मने आखो दिवसमां तकलीफ एज, दुखावो थाय बे मिनिट पछी दुखावो चालू थई जाय, बे मिनिट पछी नस दबाती होय जेम एम दुखावो चालू जाय, बे मिनिट पछी दुखावो तरत चालू थई, बंद चालू। रात दिवस एक महीना तो हूँ रात दिवस ऊँघी ज नथी, कशु काम तो करी ज नथी, कशु काम ज नथी, बधुं कामवाळा उपर रसोई बधुं। एक महीना तो सरंग रसोईवाळी बेन बधी थी, काम तो बधुं बांधेलुं छे, कोई काम करी ज नथी। एक महीना तो सरंग काम ज कशुं नथी कर्युं, बिलकुल आ तकलीफ। हूँ क्यांय बेसी शकती नथी, बेसू बे मिनिट तो पाछो दुखावो तरत चालू थई जाय, एटले पाछे तरत ऊभुं थई जवुं पड़े। चालवामां बैठवामां उठवामां तकलीफ रहती थी। એડ્રેસ એટલે મારો ભાઈ હતો ને, મારા ભાઈ એની જોડે એની ચોપડી ખાલી ખુલી, એમ કે આપણે બુક ખોલી ને એને મેં કેમ કે કોઈ મેઘના નસનો કોઈ બી ડૉક્ટર કે એમ કે નસનું કોઈ હોય ને એ શોધી કાઢતો, એને આ એડ્રેસ આ મળી ગઈ, એને તરતના તરત રાત્રે એપોઇન્ટમેન્ટ લઈ લીધી, ડૉક્ટરે એપોઇન્ટમેન્ટ તરત આપી દીધી અને બીજા દિવસ સવારે હું ત્યાં હાજર થઈ ગઈ। ડૉક્ટરે કીધું MRI કરાવો, લીવ વેલ હોસ્પિટલમાં ડૉક્ટરે કીધું MRI કરાવી દીધી, એમનું જે પકડાઈ ગયું દુઃખ તરત ઓપરેશન રાત્રે લઈ લીધું એમને। હું ગઈ એટલે બધા સ્ટાફે મને સારી રીતે સાચવી, હું એકલી હતી, મને કોઈ તકલીફ પડી નથી। ત્યાં સ્ટાફ બધો સારો જ છે, ત્યાં સરનો બી સ્વભાવ બી સારો છે, વ્યવહાર બી સારો છે, બધા પ્રશ્નો બી એકદમ વ્યવસ્થિત રીતે પૂછ્યા મને। એ વાતને મને 5 વર્ષ થયા પણ આજ સુધી મને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ તકલીફ નથી, પગની કે કમરનો કોઈ બી પ્રોબ્લેમ અત્યાર સુધી નથી, બધું જ કામ કરી શકું છું। પછી હું બધું જ કામ કરી શકું છું, ગાડી ચલાવી શકું, સ્કૂટર ચલાવી શકું છું, કામ બધું જ કરી શકું છું, 5-10 કિલોમીટર ચાલવું તો ચાલી બી શકું છું, કોઈ પ્રોબ્લેમ અત્યાર સુધી મને નથી, એકદમ સારું થઈ ગયું છે। મને દુખાવો એટલો બધો હતો કે ડૉક્ટરે કહ્યું બધું, મને કીધું કે આવી રીતે ઓપરેશન તમારે કરાવવું પડશે, તો મને દુઃખમાં કોઈ ડર કે કોઈ લાગે નહીં, મેં હાથ પાડી દીધી, તરતના તરત ડૉક્ટરે હાજર કરી દીધી। તો ઓપરેશન થઈ ગયા પછી ભાનમાં આવી ગઈ ને, પછી મને ભાનમાં આવી તરત હું ઊભી થઈ એકદમ ફ્રેશ, મને પગમાં આમ ઊભી થઈ તો મને પગમાં કોઈ બી પ્રોબ્લેમ નહીં, એકદમ સરસ ઓપરેશન થયા તરત જ ઊભી થઈ શકી હતી, અને દુખાવો તો બિલકુલ નહીં, બીજા દિવસથી દુખાવો બિલકુલ નહીં, એકદમ આરામ। એ ઓપરેશન થયા પછી હું 15 દિવસ આરામ કર્યો, આરામ કર્યા પછી હું તામિલનાડુના પ્રવાસ ગઈ। પ્રવાસ ગઈ પછી ત્યાં ચાલવાનું ઘણું હતું, તો ચાલી ઢાળ કોઈ બી 10 દિવસ ચાલી તો ચાલ્યા પછી બી કોઈ દુખાવો મને ત્યાંય બી નથી થયો। મારા જેવી તકલીફ જો બીજા કોઈને હોય તો હું લીવ વેલ હોસ્પિટલ ત્યાંનું એડ્રેસ ડૉક્ટરનું આપી દઉં છું બધાને। મારું નામ કોમલ શાહ છે, મારી ઉંમર 44 વર્ષ, મારું રહેવાનું નારણપુરા। હું આમની ત્યાં જોબ કરું છું એટલે મારે ઘર જેવા બહુ સારા સંબંધો છે અને હંમેશા એમને હું એમને સપોર્ટ કરું છું, હું એમને એક આંટી, મને એક આંટી જેવું ફીલ થાય છે એમની સાથે। એકચ્યુઅલી એમને પગની તકલીફ હતી, હવે કમરની તકલીફ હતી તો અમને ખબર જ નહોતી, પણ અમે પગની તકલીફ છે એમ સમજીને ઘણી બધી દવાઓ કરી પણ કોઈ ફેર પડતો નહોતો, થોડી આયુર્વેદિક કરી, થોડી ઘરગથ્થી કરી, ઘણી બધી દવાઓ કરી પણ અમને કંઈ ફેર પડતો નહોતો અને કોઈ રોગ જ પકડાતો નહોતો। એકચ્યુઅલી સૂઈ પણ નહોતા શકતા, નહોતા ઉઠી શકતા, કોઈ કામ નહોતા કરી શકતા અને કન્ટિન્યુ એટલું પેઇન રહેતું હતું કે કશું થતું જ નહોતું, નહોતું બેસાતું, નહોતું ઉઠાતું, નહોતું કામ થતું, અને એ વખતે ખરેખર એમની બહુ હાલત બહુ ખરાબ હતી।
અને રોગરૂપ તો પકડવાનું નામ જ નહોતું લેતું. શું તકલીફ છે એ જ સમજમાં નહોતું આવતું. ના, આ હોસ્પિટલનો સ્ટાફ અને ડૉક્ટર બધાનો ખૂબ સપોર્ટ રહ્યો છે. એક જ વખતની મુલાકાતમાં અમને એવો આઈડિયા આવી ગયો કે અહીંયા આવવાથી અમારી તકલીફ દૂર થશે. એમને ખૂબ સારી રીતે સમજાયા અને અમને પણ વિશ્વાસ બેઠો કે ના, અહીંયા જઈશું તો ખરેખર તકલીફ મારી અહીંયાથી તો સોલ્યુશન આવી જ જશે. ઓપરેશન 10 ઓક્ટોબર 2018 કરાવ્યું છે અને આજની તારીખ સુધીમાં મને નથી યાદ કે અમને કોઈ દિવસ કોઈ પગની કે કમરના દુખાવાની અમને કોઈ તકલીફ બૂમ પાડી હોય. અને બધું જ કામ એકદમ નોર્મલી કરી શકે છે. દુઃખ તો જાણે જતું જ રહ્યું છે, કશું જ એનો અહેસાસ જ નથી થતો. અને બહુ સારી રીતે અત્યારે કામ કરી શકે છે, ચાલી શકે છે, બધું જ કામ કરી શકે છે. સીડી પણ ઉતરી શકે છે, ટ્રાવેલિંગ પણ કરી શકે છે, વોક પણ કરી શકે છે. કોઈ જ કામમાં ક્યારેય કોઈ તકલીફ નથી પડી. હું એવું ઈચ્છીશ કે અમને જેટલી તકલીફ પડી એવી જો કોઈને તકલીફ ના પડે. અને ખરેખર આ ડૉક્ટરનું નામ સજેસ્ટ કરીશ કે બને એટલું જલ્દી આ ડૉક્ટરની ટ્રીટમેન્ટ લો તો તમારું નિરાકરણ બહુ જલ્દી આવી જશે. અને ખરેખર ડૉક્ટરનો અને સ્ટાફનો બહુ સપોર્ટ હતો, બહુ સારી રીતે સાચવ્યા છે અને અમારી તકલીફ દૂર થઈ. ઓપરેશન કરાયા બાદ પહેલા દિવસે જ્યારે થોડી સેન્સ આવી, બીજે દિવસે તો એમને એકદમ નોર્મલ થઈ ગયું, જાણે કશું થયું જ નહોતું. અને બહુ જ સારું ફીલ થતા હતા, જાતે ઉઠી શકતા હતા અને ઘણા ખુશ થઈ ગયા કે મારો દુખાવો આટલા બધા વખતથી જે ચાલતો હતો એ એકદમ કેવી રીતે દૂર થયો, એક મેજિક હતું એ મારા માટે. તો ખરેખર કહું તો હું આ હોસ્પિટલના સ્ટાફનો અને ડૉક્ટરનો બહુ જ આભાર માનું છું કે આટલા બધા દર્દમાંથી એમને અમને મુક્તિ અપાવી અને છુટકારો મળ્યો. ખરેખર સ્ટાફનો અને ડૉક્ટરનો હું ખૂબ દિલથી આભાર માનું છું. નાઉ આઈ એમ લિવ વેલ.